શહેરના મજૂરા ગેટ સ્થિત શ્રી દક્ષિણ યુનાવેલ યુવા સંગઠન અને શ્રી દયાળજી કેળવણી મંડળના સહયોગના ઉપક્રમે એક તત્કાળ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલું દક્ષિણ અનાવેલ યુવા સંગઠન અને શ્રી દયાળજી કેળવણી મંડળના સહયોગથી એક તત્કાળ ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીષ નાયકે પૂરતી માહિતી આપી હતી. શ્રી દયાળજી કેળવણી મંડળ દ્વારા વિધવા સહાય, નિઃસહાય લોકોને મદદ તેમજ શૈક્ષણિક સહાય પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અન્ય જ્ઞાતિના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. અમારે જે બેસ્ટ હોય એ દરેકના સારા જ છે, પણ એમાંથી વધારે સારાને અમે ન્યાય આપવાની પ્રયત્ન કર્યો છે. અને વિજેતા થાવ કે ન થાવ હાર માનવાની નથી અને આગળ વધતા જ રહેવાનું છે. નામ આશીષ દેસાઈ, હું દક્ષિણ ગુજરાત અનાવેલ યુવા સંગઠનના પ્રમુખ તરીકે કાર્યરત છું. અને આજરોજ અમે દક્ષિણ ગુજરાત અનાવેલ યુવા સંગઠન અને શ્રી દયાળજી અનાવેલ કેળવણી મંડળના સહયોગથી તત્કાલ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અનાવેલ યુવા સંગઠન યુવાના ઉત્થાનને લગતી તમામ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં શૈક્ષણિક સહાય, ત્યારબાદ યુવાનોને માટે કારકિર્દી માર્ગદર્શન, એમના માટે અવારનવાર રમતગમતનું આયોજન, ઇતર પ્રવૃત્તિઓનું આયોજન, તેમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય તેવી તમામ પ્રવૃત્તિઓ અમારા દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજને ધ્યાનમાં લઈને અમે વિધવા સહાય અને નિઃસહાય લોકોને પણ અમે વારંવાર સહાય કરીએ છીએ અને એ માટેનું પણ સરસ અને સુંદર આયોજન કરવામાં આવે છે. આજની જે આ સ્પર્ધાનું આયોજન અમે થયું છે એમાં મારા સાથીદાર એવા શ્રી સરિતભાઈ, જે ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે, અમારા પરેશભાઈ મંત્રીશ્રી, સહમંત્રી નિકુંજભાઈ અને ટ્રેઝરર એવા ચિરાગભાઈનો પણ સિંહ ફાળો છે. આ ઉપરાંત અમારી 21 જણાની જે આખી કારોબારી સભ્યો છે એમણે અવિરત મહેનત કરીને અમે લગભગ 86 જેટલા વિદ્યાર્થીઓને આજે રજીસ્ટર કર્યા હતા, જેમાં અમને આનંદ છે કે લગભગ 10 જેટલી શાળાઓએ ભાગ લીધો છે અને દૂર છેવાડે એટલે કે નવસારી અને વાપીથી પણ અમને રજીસ્ટ્રેશન મળ્યું છે. તો આવો જ સહકાર બધાના તરફથી અમને મળી રહે અને વિદ્યાર્થીઓની આવી જ સુષુપ્ત જે શક્તિઓ છે તેનું આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એવા હેતુથી અમે આ તત્કાલ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આપણે જ્યારે આંતરિક સુષુપ્ત શક્તિઓની વાત કરીએ તો મને એવું લાગે છે કે આંતરિક સુષુપ્ત શક્તિઓ કંઈક જાતિવાદ કે ધર્મને બાધિત નથી. દરેક બાળકમાં પોતાની કોઈક આંતરિક શક્તિઓ રહેલી હોય છે અને તેને જ ધ્યાનમાં રાખીને આ તત્કાલ ચિત્રકામ સ્પર્ધામાં અમે નહીં ફક્ત અનાવેલ કોઈપણ ધર્મ કે કોઈપણ જાતિના વિદ્યાર્થીઓને અમે આમાં રજીસ્ટર કર્યા છે અને ઇનામોની લાગણી પણ અમે એ જ રીતે કરી છે કે કોઈ જાતનો જાતિ ભેદભાવ આમાં નહીં રહે અને તટસ્થ નિર્ણાયકોને અમે અહીં બોલાવીને એમનો નિર્ણય પણ અમે કરાવ્યો છે. અમે સમાજમાં એ જ સંદેશો મોકલીશું કે આજે જે આ જમાનો ડિજિટલ યુગ થઈ રહ્યો છે ત્યારે તમારા બાળકને હંમેશા આગળ લઈ જવા માટે આવી તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આપશ્રી આપના બાળકને ખૂબ આગળ વધાવો તેવી મારી આ માધ્યમથી તમામને વિનંતી છે.